नमस्ते विद्यार्थी मित्रों, धोरण 7 આપણે વિજ્ઞાનમાં આજે પાઠ 12 માં વનસ્પતિમાં પ્રજનન છે એમાં આગળ શું છે આપણે કેટલા નંબર પર પહોંચ્યા તો કે 136 આપણે અગાઉ અલિંગી પ્રજનન વિશેની વાત કરી ચૂક્યા અલિંગી પ્રજનનમાં ઉપનર વનસ્પતિ પ્રજનન કલિકા સર્જન દ્વારા બીજાણુ સર્જન દ્વારા આ બધા પ્રકારે કઈ રીતે પ્રજનન થાય છે એ આપણે જોઈ રહ્યા છીએ હવે આપણે જોવાનું છે કે લિંગી પ્રજનન એ તો આપણને ખબર જ છે કે લિંગી પ્રજનન છે એમાં બીજ વિના નવ છોડ ઉત્પન્ન થાય અને એમાં બીજ શોષે પછી આગળ બીજાંકુરણ થાય અને એ નવ છોડ એટલે વિકાસ પામશે સજીવ નવ છોડ સજીવ તરીકે વિકાસ પામશે તો જોઈએ તમારા પેજ નંબર 136 પર આપેલું છે 12.1 છે તમારો લિંગી પ્રજનન એમાં જોવો જોઈએ શું કહે છે તેના કહે કે લિંગી પ્રજનન છે એમાં એક નર પ્રજનન અને એક માદા પ્રજનનની જરૂર પડે જો તમારી બુકમાં શું કહે છે તમે જાણો છો કે પુષ્પો એ વનસ્પતિમાં પ્રજનનમ છે આપણે અગાઉ જોયું હતું ને કે પ્રજનનમ વનસ્પતિનું પ્રજનનમ કયું છે તો કે પુષ્પો પુષ્પોમાંથી જે પરાગરજ છૂટી પડે આપણે અત્યારે જોશું આપણે આજે જોવાનું છે એમાં જે છે પરાગરજ છૂટી પડે એમાં સ્ત્રી માદા પ્રજનનક અને નર પ્રજનનક આવેલું હોય છે જેના દ્વારા જે લિંગી પ્રજનન થાય અને નવો છોડ ઉત્પન્ન થાય છે પુષ્પ છે યાદ રાખવાનું છે કે પુષ્પ એ વનસ્પતિના પ્રજનનક છે પછી જુઓ કે પુંકેસર એ નર પ્રજનનક છે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનનક છે લિંગી પ્રજનન થવા માટે નર પ્રજનનક અને માદા પ્રજનનક બંનેની જરૂર પડે તો એ ક્યાંથી પ્રાપ્ત થશે તો કે પુંકેસર અને સ્ત્રીકેસર એ બે આપણા જે પુષ્પો છે એના જ ભાગ છે પુંકેસર અને સ્ત્રીકેસર પુંકેસર છે એ શું ધરાવે છે તો કે નર પ્રજનન ધરાવે છે ત્યારબાદ સ્ત્રીકેસર છે તો એ શું ધરાવે છે તો કે માદા પ્રજનન ધરાવે છે નર પ્રજનન અને માદા પ્રજનન બંને મળી અને એક નવા સજીવ અથવા નવો છોડ ઉત્પન્ન કરશે ક્યાં પ્રજનન તો લિંગી પ્રજનન દ્વારા જુઓ જોઈએ અહીં તમને ચિત્ર મેં દોરેલું છે તમારી બુકમાં પણ છે સ્ત્રીકેસરનું છે અને પુંકેસરનું પહેલા આપણે ચિત્ર જોઈ લઈએ જુઓ પુંકેસરમાં શું છે તો કે તંતુ આવેલા હોય છે અને પરાગાશય હોય છે ત્યારબાદ સ્ત્રીકેસરમાં શું છે તો કે એક અંડાશય છે અને પરાગાશય છે જે ઉપર પરાગાશય છે એની આ પરાગાશય અને અંડાશયની વચ્ચે શું આવેલું છે તો કે પરાગવાહિની આવેલી છે ત્યારબાદ અંડાશયની અંદર શું આવેલું છે તો બાજુમાં એક તમને આકૃતિ આપેલી છે કેન્દ્રાશયની અંદર શું બે અંડકો આવેલા હોય છે ચલો જોઈએ આપણે શું કહે છે બુકમાં એક સરસવ જાશૂદ પેટુનિયાનું પુષ્પ લો અને તેના પ્રજનન અંગો અલગ કરો તેના પુંકેસર અને સ્ત્રીકેસરનો અભ્યાસ કરો તમને કહે છે જાશૂદનો ફૂલ લ્યો પેટુનિયા ઠસર સરાય એનું એક ફૂલ લ્યો અને એમાં સ્ત્રીકેસર અને પુંકેસરને અલગ કરવા છે આપણે જો અત્યારે આ તમે જોઈ લો છો એટલે તમને ખબર પડશે કે આને શ્રીકેસર કહેવા છે અને પુંકેસર તમે જાસૂદનો ફૂલ લેશો ને એટલે વચ્ચે જુઓ તમે એક વચ્ચે તમને ડાળકી સ્વરૂપે એમ જોવા મળશે ઉપર નાના નાના ફૂલ હશે એમાં તમે આ પ્રકારે આકૃતિ તમે જોઈ શકશો જે આ પ્રકારે હશે એ શું હશે પુંકેસર હશે આવી આવું તમને જોવા મળે એ હશે શ્રીકેસર જે ફૂલો માત્ર શ્રીકેસર અથવા માત્ર પુંકેસર ધરાવે છે તેને એક લિંગી પુષ્પ કહે છે જુઓ ત્યાર પછી એક લિંગી પુષ્પોની વાત કરેલી છે કે એક લિંગી પુષ્પો કેને કહેવાય કે જે ફૂલ માત્ર કા શ્રીકેસર ધરાવતું હોય અથવા તો પુંકેસર એક જ વસ્તુ ધરાવતું હોય તો એને કેવા પુષ્પો કહેવાય એક લિંગી પુષ્પો એને નવો કેવા એવા પુષ્પો હોય એને નવો છોડ ઉત્પન્ન કરવો તો એ શું કરે તો કે એને બીજા એક લિંગી પુષ્પો હોય કે જે ધારો કે એક લિંગી પુષ્પ એવું છે કે જેમાં માદા સ્ત્રી કહેવાય જે માત્ર શ્રીકેસર જ ધરાવે છે તો એ કેના લિંગી પ્રજનન કરશે તો કે જે પુષ્પ પુંકેસર છે ધરાવતું હશે એની સાથે લિંગી પ્રજનન થશે અને નવો છોડ ઉત્પન્ન થશે તો એક લિંગી પુષ્પ કેને કહેવાય કે જે ફૂલ માત્ર શ્રીકેસર અથવા માત્ર પુંકેસર જ ધરાવતું હોય તેને શું કહેવાય છે એક લિંગી પુષ્પ કહે છે ત્યાર પછી આવે દ્વિલિંગી પુષ્પ એક લિંગી પુષ્પ એટલે કે એક જ વસ્તુ ધરાવતું હોય તો દ્વિલિંગી પુષ્પોમાં શું ધરાવતું હોય બંને વસ્તુ એક જ ફૂલ છે એમાં બંને વસ્તુ ધરાવે શ્રીકેસર હોય અને પુંકેસર પણ ધરાવે છે તો એવા પુષ્પને શું કહેવાય દ્વિલિંગી પુષ્પ કહે છે વ્યાખ્યા તરીકે પણ પૂછાઈ શકે ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે અને વિકલ્પમાં પણ પૂછાય
तो તમારે યાદ રાખવાનું કઈ રીતે એ પ્રશ્ન પૂછાણો છે એનો જવાબ તમને આવડવો જોઈએ. રેડી કે જે ફૂલ ત્રિકેસર અને પુંકેસર બંને ધરાવે છે તેને શું કહેવાય છે? દ્વિલિંગી પુષ્પો કહે છે. તો હવે દ્વિલિંગી પુષ્પનું ઉદાહરણ લઈએ છીએ. મકાઈ છે, પપૈયા છે, કાકડી છે, એ કેવા પ્રકારના છે? તો કે એકલિંગી પુષ્પો ધરાવે છે. મકાઈમાં પણ એકલિંગી જ પુષ્પો આવેલા હોય. ત્યારબાદ પપૈયા છે તો એમાં પણ એમ છે. દ્વિલિંગી પુષ્પનું ઉદાહરણ છે તો કે સરસવ. સરસવ એટલે કે રાય છે, ગુલાબ છે, પેટુનિયા. પેટુનિયા છે એ અમેરિકામાં ટોબેકો, એ નામ છે સાયન્ટિફિક નામ આપેલું છે, તો એને ટોબેકો કહે છે. આપણે પેટુનિયા તરીકે યાદ રાખશું, એક પ્રકારનું પુષ્પ છે. ત્યાર પછી આવે છે તો કે પરા, જો તમારી બુકમાં કે શું તમે પરાગાશય અને પુંકેસરના તંતુને ઓળખી શકો? જે આપણે તમે ચિત્ર જોઈ અને તમે ઓળખી શકો જે રીતે ચિત્રમાં આપેલું છે એ જ જો જો પેજ નંબર 137 પર છે. આપણે જે 12.10 ની આકૃતિ છે ને એમાં જુઓ પુષ્પ પણ આપેલું છે અને સાઈડમાંથી આ રીતે નીકળેલું છે. જુઓ આવું છે, નીકળેલું છે. તો તમે આવું પુષ્પમાં તો જોઈ શકો તો એવું હોય શું કહી શકો તમે? હું કહી શકીશ, પરંતુ આ પ્રકારનું હોય એ વચ્ચેથી રૂપી તો એને શું કહેવાશે? શ્રીકેસર. તમે પુષ્પ એ કહેશો જાસૂદનું, એમાં તમે આરામથી તમે જોઈ શકશો શ્રીકેસર અને હું કહેશો. ત્યાર પછી પરાગાશય પરાગરજ ધરાવે છે જે નર જન્યુઓ ઉત્પન્ન કરે છે. પરાગાશય પરાગરજ ધરાવે છે. જો આ પરાગાશય છે પુંકેસરમાં, પુંકેસર છે એટલે કેવું? તો કે નર જન્યુઓ ઉત્પન્ન કરે. નર પ્રજનન તરીકે ઓળખાય છે એટલે કેવા, શું કહેવાય, કેવા અંગો માટે નર પ્રજનન છે એટલે કેવા જન્યુઓ ઉત્પન્ન કરશે? તો કે નર જન્યુઓ. ક્યાંથી ઉત્પન્ન થશે? એમ પરાગાશયમાંથી પરાગરજ ઉત્પન્ન થશે. પરાગરજ કે જે શું ધરાવે છે? નર જન્યુઓ ધરાવે છે. પુંકેસરના ભાગ્ય એટલે કે આવે તંતુ અને પરાગાશય. પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય અને એમાં હોય છે નર જન્યુઓ. એ પરાગરજ ઉડી અને બીજી જગ્યાએ બીજા ફૂલ ઉપર બેસે ત્યારે ત્યાં સ્ત્રીકેસર હોય. સ્ત્રીકેસરના માદા જન્યુઓ બંને શું કરે? ફલિતાંડ થઈ અને નવો છોડ ઉત્પન્ન કરે. તો આ રીતે તમારું લિંગી પ્રજનન થાય. આપણે આગળ જોશું કોણ આખી એની પ્રોસેસ આવશે પરાગની, કઈ રીતે જે પરાગરજ છે એ બીજા છોડ ઉપર જાય અને બેસી અને નવા છોડ તરીકે વિકાસ પામે છે. આપણે આગળ જોશું, પહેલા આપણે સાથે માહિતી સિમ્પલ જોઈ લઈએ. ત્યાર પછી જુઓ કે સ્ત્રીકેસરમાં ક્યાં ક્યાં ભાગ હશે? તો કે પરાગાશય, પરાગવાહિની અને અંડાશય, આ ત્રણ ભાગ કેના ગણા છે? સ્ત્રીકેસરમાં. સ્ત્રીકેસરમાં તમને પૂછાઈ શકે પ્રશ્ન એક માર્કમાં, તો તમે કહી શકો કે ક્યાં ક્યાં ભાગ આવે? તો કે પરાગાશય, પરાગવાહિની અને અંડાશય. કેના છે? તો કે સ્ત્રીકેસરના ભાગો છે. પરાગાશય કોને કહેવાય એમ પૂછાય? તો કે પરાગાશય કેને કહેવાય? કે પુષ્પમાં સ્ત્રીકેસરના ઉપરના પોચી ગાદી જેવા ભાગને શું કહેવાય છે? પરાગાશય કહીએ છે. જે પુષ્પ હોય, આખું ફૂલ હોય, ત્યાં જે સ્ત્રીકેસરનો ઉપરનો ગાદી જેવો ભાગ હોય છે પોચો, એને શું કહેવાય છે? પરાગાશય કહીએ છે. તો એ પણ તમને પૂછાઈ શકે વ્યાખ્યા કરીને. ત્યાર પછી જો તમારી બુકમાં કીધું છે કે પરાગાશય પરાગરજ ધરાવે છે જે નર જન્યુઓ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી સ્ત્રીકેસર એ પરાગાશય, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે, જેમાં અંડાશયમાં એક કે વધુ અંડકો હોય છે, એક કે બે અંડકો હોય છે, અને એ અંડકો શું ઉત્પન્ન કરે છે? તો કે માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે, અથવા તો અંડકોષ અંડક કહી શકાય. માદા જન્યુ તમને સહેલું પડે એટલે કે માદા જન્યુ અથવા તો અંડકોષ જે રીતે મનુષ્યમાં જોવા મળે છે એ જ રીતે કે માદા જન્યુ અથવા અંડકોષ ઉત્પન્ન થાય છે. શેમાંથી થાય છે? તો કે અંડાશયમાંથી. અંડાશયના અંડકો છે. ત્યાર પછી કીધું છે કે લિંગી પ્રજનનમાં એક નર જન્યુ અને એક માદા જન્યુ ભેગા મળીને એક ફલિતાંડ બનાવે છે. જે લિંગી પ્રજનન થાય એમાં શું થાય? તો કે એક નર જન્યુ અને એક માદા જન્યુ ભેગા મળી અને શું રચે છે? તો કે ફલિતાંડ બનાવે છે. ફલિતાંડ પછી એક નવા છોડનું સર્જન થાય છે. આ તેની આખી જે સામાન્ય માહિતી ભાગ વિશેની છે કે પુષ્પોમાં ક્યાં ક્યાં ભાગ જોવા મળે કે જેના દ્વારા પ્રજનન થાય છે, લિંગી પ્રજનન થાય છે. આ ભાગ ખાસ યાદ રાખવાના
આ ભાગ યાદ રહેશે એટલે આપણે આગળ જે પરાગનયનની પ્રોસેસ જોશું ત્યારબાદ ફલન આવશે અને બીજાંકુરણ આવશે એ બધી પ્રોસેસ આપણે આગળ જોશું એમાં આપણે આ ભાગનો ઉલ્લેખ થશે એટલે આ ભાગ ખાસ યાદ રાખવાના કે એને શું કહેવાય છે ક્યાંથી શું ઉત્પન્ન થાય છે એ વસ્તુ ભૂલાઈ જવી જોઈએ નહીં શું છે ચાલો એકવાર જોઈ લઈએ કે લિંગી પ્રજનન છે એ નર પ્રજનન અને માદા પ્રજનન બંને મદદથી જ થાય છે મતલબ એની જરૂર પડે બંને પુંકેસર એ શું ધરાવે છે તો કે નર પ્રજનન ધરાવે છે સ્ત્રી કેસર છે તો એ માદા પ્રજનન ધરાવે છે સ્ત્રી કેસર અને પુંકેસરના જે આકૃતિ આપેલી છે તમને પૂછાઈ શકે હો આકૃતિ પણ કે સ્ત્રી કે પુંકેસરની આકૃતિ દોરો તો એ તમારે દોરી અને ભાગ દર્શાવવાનો આ છે તંતુ અહીંયા આવેલું છે પરાગાશય પછી સ્ત્રી કેસરની આકૃતિ દર્શાવી દેવાની અંડાશય દોરવાનું અંડકો દોરવાના ભાષામાં અહીંયા છે શું છે પરાગાશય પરાગાશન છે અને આ છે પરાગવાહિની એ તમે દર્શાવી દો પછી કે છે કે એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એ બંનેની વ્યાખ્યા પૂછાઈ શકે તો એ પણ તમને યાદ રાખવું જોઈએ કે જે ફૂલ માત્ર સ્ત્રી કેસર અથવા તો પુંકેસર એક જ વસ્તુ ધરાવતું હોય તો એને એકલિંગી પુષ્પો બે વસ્તુ ધરાવતું હોય તો દ્વિલિંગી પુષ્પો પણ એ બે વસ્તુ કઈ યાદ રાખવી જોઈએ સ્ત્રી કેસર અને પુંકેસર ત્યાર પછી છે એના ઉદાહરણ છે એકલિંગી પુષ્પનું અને દ્વિલિંગી પુષ્પ એકલિંગી પુષ્પમાં તમે મોઘારી યાદ રાખી શકો દ્વિલિંગી પુષ્પ છે તો ગુલાબ એ તમને ખાસ યાદ રહી જશે પછી છે તો કીકરી શું વસ્તુ કેમાંથી ઉત્પન્ન થાય છે કે પુંકેસરના ભાગ છે પરાગાશય અને તંતુ પરાગાશય તંતુ છે પરાગાશયમાં શું ઉત્પન્ન થાય છે પરાગરજ ઉત્પન્ન થાય પરાગરજ ઉત્પન્ન થાય અને એમાં શું ધરાવે છે તો કે નર સજીવો ધરાવે છે જે લિંગી પ્રજનન માટે ઉપયોગી છે ત્યાર પછી સ્ત્રી કેસરની વાત છે કે સ્ત્રી કેસરના ભાગો કે એટલે શું આવે પરાગાશન પરાગવાહિની અને અંડાશય ત્રણ ભાગ ધરાવે પરાગાશય સોરી અંડકોષમાં છે અંડકો ધરાવે છે ઈ અંડકોષ જેના છે અંડકો અથવા તો માદાજન્ય ઉત્પન્ન કરે છે જે શેના માટે ઉપયોગી છે તો કે લિંગી પ્રજનન માટે વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે જરૂરી નરજન્યુ અને માદાજન્યુ છે એ ક્યાં ઉત્પન્ન થાય છે તો કે પુંકેસર અને સ્ત્રી કેસરમાં ઉત્પન્ન થાય છે ત્યાર પછી કે છે કે લિંગી પ્રજનનમાં એક માદાજન્યુ અને એક નરજન્યુ ભેગા મળી અને શું રચે ફલિતાંડ બનાવે છે પછી જે નવા છોડની આગળ વિકાસ પામે છે જે હજી પ્રોસેસ હજી અધૂરી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે કઈ રીતે પરાગરજ બીજી જગ્યાએ જાય મતલબ કે બીજા ફૂલ ઉપર બેસે છે અને ન્યા નવો છોડ સોરી ન્યા નરજન્યુ અથવા માદાજન્યુ સાથે ફલિતાંડ બનાવે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે એ કઈ રીતે થાય છે અહીંયા સુધી આપણે રાખીશું અસ્તુ જય હિન્દ.